Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload a new video. You'll get a notification on your phone. हूँ हेमाली शाह अमे आ आठ बहनों एक चौथो ग्रुप शो छे अने बधाना अलग अलग सब्जेक्ट छे अने मने वॉटर कलर खूब ज गमे छे अने हूँ लगभग छेल्ला 8-10 वर्षथी वॉटर कलर में काम करूँ छूँ अने एमां वधारे तो नेचर ट्री झरणा पत्थर वधारे करवा गमे छे अने मारू काम वधारे हूँ रियलिस्टिक पर छे एटले हूँ इंडोर बेसिन वधारे काम करूँ छूँ आउटडोर जाऊँ छूँ पण थोड़ू करते हूँ स्केचिस करीने पछी घरे आवीने ज काम करूँ छूँ હું જેસલ દલાલ વોટર કલર આર્ટિસ્ટ છું આજે અહીંયા એન્થ્રેલિંગ ગેટ દ્વારા અમે 8 ફ્રેન્ડ્સે એક્ઝિબિશન વોટર કલરનું ઓપન કર્યું છે મારા પેઇન્ટિંગ વિશે કહું તો હું સ્કાય અને સીસ્કેપ ઉપર કામ કરી રહી છું અને આજ વોટર કલર તો ઘણા ટાઈમથી કરું છું પણ હવે આ વખતે કંઈક નવું અલગ એક્સપેરિમેન્ટ કર્યું છે વોટર કલરને એક અલગ લેવલ સુધી લઈ જવાનો ટ્રાય કર્યો છે તો હું ઈચ્છું કે બધાને કંઈક ગમે થેન્ક યુ હું ફોરેનર શાહ છું વોટર કલર હું છેલ્લા 5-6 વર્ષથી કરું છું અને ખૂબ આનંદ આવે છે મને વોટર કલરમાં કામ કરવાનો અને સમ હાઉ દરેક એક્ઝિબિશન પહેલાં મને એવો ચાન્સ મળે છે કે હું ક્યાંક જર્ની કરીને આવું અને પછી એના ઉપરનું કામ ડિસ્પ્લે કરી શકું હિમાલયમાં જઉં છું પુષ્કળ અને ડાંગ છે ને એવી સરસ જગ્યાઓ પણ જઉં છું આ વખતના મારા એક્ઝિબિશનમાં મેં જે કામ મૂક્યું છે એ ડાંગ જિલ્લાનું છે એક પંપા સરોવર ઉપરનું છે અને એક ગીરા વોટરફોલ તરફ જતા રસ્તામાં એક ખૂબ સુંદર જગ્યા હતી એના ઉપર કામ કર્યું છે તો આવી રીતે લકી છું કે હું મારે દરેક એક્ઝિબિશન પહેલાં ક્યાંક જવા મળે છે અને એ જગ્યાઓને ભરપૂર માણીને આવું છું મારી અંદર ઉતારીને આવું છું અને પછી એને ખૂબ સુંદર રીતે લેન્ડસ્કેપ્સ પેપર પર ઉતારું છું આઈ હોપ યુ ઓલ લાઈક ધીસ થેન્ક યુ સો મચ પાશા વોટર કલર આર્ટિસ્ટ છું છેલ્લા 15-17 વર્ષ ત્યાં કામ કરું છું અને અમારું આ એન્થ્રેલિંગ 8 ગ્રુપ છે એનો અમે આ ચોથો શો કરી રહ્યા છીએ 300 અમદાવાદમાં કર્યા 100 ભાવનગરમાં કર્યો અને મને હેરિટેજ સબ્જેક્ટ બહુ જ ગમે છે કારણ કે હું નાનપણથી ગામડામાં ઉછરેલી છું એટલે મેં આ બધું જોયેલું છે અને પછી મને એના લાકડાની દરવાજા લાકડાની કોતરણીઓ બધી પથ્થરોની કોતરણીઓ એ બધું ગામડામાં બહુ જ જોયેલું છે અને એમાં જ હું ઉછરેલી છું એટલે પછી જ્યારે મેં વોટર કલર ઉપર કામ કરવાનું શરૂ કર્યું અને મને થયું કે કયા સબ્જેક્ટ ઉપર કામ કરું ત્યારે એમ થયું કે ના જે આ મને બધું ગમતું હતું અને આ બધી વસ્તુઓ મારા બ્લડમાં ઉતરેલી જ છે તો હું એને કેમ ચિત્ર ઉપર ના ઉતારું એટલે મેં આ હેરિટેજ ઉપર જ કામ કરવાનું શરૂ કર્યું છે હું વોટર કલર આર્ટિસ્ટ આરતી પટેલ છું હું અમદાવાદની જ છું અને અમે અત્યારે 8 સખીઓએ ભેગા થઈને વોટર કલર પેઇન્ટિંગનો શો મૂકી રહ્યા છીએ ગુફાની ઓપન આર્ટ ગેલેરીમાં અમે બધા લગભગ છેલ્લા 4-5 વર્ષથી સાથે સ્કેચિંગ કરતા હતા અને એવી રીતે અમારી મિત્રતા થઈ અને અમારું બધાનું કોમન મીડિયમ છે વોટર કલર એટલે અમે સાથે મળી અને આ ચોથો ગ્રુપ શો કરી રહ્યા છીએ અને બધાના અમારા સબ્જેક્ટ જુદા જુદા છે જેમ કે હું અત્યારે વારાણસી ઉપરના મારા પેઇન્ટિંગ મૂકી રહી છું મેં ત્યાં જઈને કામ કર્યું છે અને મને ઓન લોકેશન કામ કરવું ખૂબ ગમે છે એવી રીતે દરેકના અમારા જુદા જુદા થીમ વાઇઝ અમે જુદા જુદા સબ્જેક્ટ લઈ અને કામ કર્યું છે આભાર મારું નામ વૈશાલી શાહ છે કુદરત પ્રત્યે મને નાનપણથી લગાવ રહ્યો છે ચિત્રકામમાં પણ પહેલેથી જ રસ હતો એટલે પહેલાં મેં ઓઇલમાં કામ કર્યું અને છેલ્લા 4 વર્ષથી હું વોટર કલરમાં કામ કરી રહી છું ફૂલોના રંગો અને એનો આકાર મને વિશેષ આકર્ષે છે અને વોટર કલરમાં ફૂલોમાં આવતી ટ્રાન્સપરન્સી મને ખૂબ ગમે છે અત્યારની સિઝનમાં કચ્છનાના ફૂલ અને બોગનના ફૂલ ફૂલ બ્લૂમમાં હોય છે એટલે આ વખતે મેં એને પેપર પર કંડારવાનો ટ્રાય કર્યો છે
I am Pallavi Agarwal. Painting has been my childhood passion and I've been doing painting in all mediums. Currently I am working on watercolors and very passionately working on the moving on message of life, showing tranquil waters and the movement of the sheep depicted here. Sun has been and always an inspiration for me. It gives me motivation to work harder and move on. Thank you. હું કૃપા શાહ હું વોટર કલરમાં કામ કરું છું અને હું હેરિટેજના પેઇન્ટિંગ્સ બનાવું છું. મેં રાણકીવા ઉપર લગભગ 100થી ઉપર પેઇન્ટિંગ્સ કર્યા છે અને અત્યારે હું એકલિંગજી સહસ્ત્રબાહુ સાઇટ છે અને એકલિંગજી સાઇટના પિક્ચર્સ બનાવું છું. અત્યારે મેં પિલર્સ કર્યા છે, જે એક મોઢેરાનો છે અને એક ત્યાં એકલિંગજીનો છે. બેઉ 11th century હોવાથી બેઉમાં ઘણી બધી સિમિલારિટીઝ દેખાય છે અને એટલા બધા એટલું ઝીણું કાર્વિંગ છે પિલર્સમાં પણ, તો આપણને થાય કે એમને એક પણ જગ્યા ક્યાંય નથી છોડી કાર્વિંગ કરવાનું. અદ્ભુત એની કારીગરી છે.